16 ઓગસ્ટના રોજ શ્રાવણ માસની શરૂઆત થવાની છે ત્યારે શ્રાવણ માસમાં નોનવેજની લારીઓ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવે છે. સાણંદમાં નોનવેજની લારીઓ અને હોટલો બંધ કરવા માટે રજૂઆત કરાઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. નોનવેજની લારીઓ બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સાણંદમાં નોનવેજની લારીઓ અને હોટલો બંધ કરવાની રજૂઆત કરવામાં આવી છે. 16 ઓગસ્ટના રોજ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે ત્યારે મંદિરો નજીક જે પણ નોનવેજની લારીઓ હોય હોટલો હોય તેને બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. હિન્દુ ધર્મનો આપણો ધર્મ છે કે આ જેટલી નોનવેજની લારીઓ ચાલે છે જાહેર રસ્તા ઉપર હજારીમાંથી માંડીને ગીતપુરા લગીનું અમે મામલતદાર સાહેબને અરજી કરી છે કે બંધ કરાવે વહેલામાં વહેલું. બધા ધર્મની અંદર આપણો હિન્દુ ધર્મ એવો છે કે પવિત્રમાં પવિત્ર છે આપણો, બરાબર છે. જેમ બને એમ આ બંધ કરાવે તો સારું રહેશે. આપણે મહિનો આટલો શ્રાવણ મહિનો આપણો પવિત્ર મહિનો કહેવાય અને એવા જ મહિનાની અંદર આપણે આ ધર્મનું આપણે નહીં કરીએ તો કોણ કરશે? અને આપણે જાગૃત થવું પડશે. અને જાહેરમાં થાય છે, ફૂટફાટ ઉપર આ લારીઓ કરે છે, દબાણનું વચ્ચે આવ્યું હતું, દબાણ કરી દીધું, પાછા હતા એવી રીતે ને એવી રીતે થઈ ગયું, કોઈ એક્શન લેવામાં આવતી નથી. તો આપણી એટલી જ માગણી છે મામલતદાર સાહેબને, જેમ બને વહેલા કરાવે તો સારું છે. અમારી માગણી એવી છે કે સાણંદમાં જે રસ્તા ઉપર નોનવેજની લારીઓ છે એની બંધ કરાવવા માટેની અમારી માગણી હતી. મામલતદાર કચેરીમાં અમે આવેદન આપ્યું છે અત્યારે. અને અમારી માગણી એવી છે કે શ્રાવણ માસમાં આ બધું બંધ રહે. જ્યારે બીજા ધર્મના તહેવારો આવતા હોય તો એ વખતે એમના તહેવારો ઉપર બંધ રાખે છે, તો અમારા હિન્દુ ધર્મના તહેવારો ઉપર કેમ બંધ ના રહે? અમારી આવી માગણી છે.